ગુડ મોર્નિંગ બાળકો કેમ છો મજામાં ને આપણે ગયા પિરિયડની અંદર લીથોની અંદર અહીંયા સુધીનું કરેલું છે બા મને ચપટી વગાડતા આવડી ગઈ બા મને ચપટી વગાડતા આવડી ગઈ હવે ત્યાર પછી આપણી સ્કૂલમાંથી મેળવેલા લીથો છે એમાં સરસ મજાની એક્ટિવિટીઓ તમારું જ્ઞાન વધે ચિત્રને ઓળખતા શીખો એના વિશે થોડુંક લખો એકાધી લીટનું એવું આપણે આયોજન કરેલું છે તો આ ચિત્ર અહીંયા આપેલા છે જુઓ તમારે ખાલી લખવાનું છે એક ઉદાહરણ આપ્યું છે મોરનું ચિત્ર છે અહીંયા જુઓ મોરનું ચિત્ર છે અહીંયા અને એની નીચે લખેલ છે કે મેં ખેતરમાં મોર જોયો હતો તેને રંગબેરંગી પીછા હતા હવે પોપટનું ચિત્ર છે બીજું મેં ઝાડ પર પોપટ જોયો છે તે લીલા રંગનો હતો હવે તમે કોઈના કેજમાં જોયો હોય તો તમારે એમ લખવાનું છે કે મેં પાંજરામાં પોપટ જોયો તે મરચું ખાતું ખાતો હતો એવું પણ લખી શકો એવું નથી કે આમાં મેડમે લખ્યું છે એવું જે લખવું હોય તે તમે લખી શકો પછી છે વાઘ હવે વાઘ છે તમે આપણા ઝૂમાં ગયા હોય તો એમાં વાઘ છે ઓકે તો તમે એવું લખી શકો કે મેં કારણ કે આપણા જંગલમાં વાઘ નથી એટલે એવું નહીં લખતા કે મેં જંગલમાં વાઘ જોયો આપણા અહીંના જંગલમાં નથી આ આસામના જંગલોમાં છે જો ત્યાં ગયા હોય અને જોયો હોય તો લખવાનું બાકી અહીંયા આપણા જંગલમાં વાઘ નથી તો આપણે ઝૂમાં જ લખવું કે મેં ઝૂમાં વાઘ જોયો તેની ઉપર કાળા પટ્ટા હતા અથવા તો તે દોડા દોડી કરતો હતો એવું પણ લખી શકો પછી મેં જંગલમાં હરણ જોયું હરણનું ચિત્ર છે જુઓ છે ને સરસ મજાનું એવી રીતે તમારે આપેલા બધા ચિત્રોને લખવાનું છે કાગળો છે તો ક્યારેક આપણા છાપરા ઉપર આવ્યો હોય ક્યારેક આપણી અગાસીમાં આવ્યો હોય ક્યારેક આપણી રેલિંગ ઉપર આવ્યો હોય ક્યારેક ફળિયામાં આવ્યો હોય ક્યારેક તાર ઉપર બેઠો હોય તો તમે જ્યાં જોયો હોય એવું લખવાનું છે પછી ઊંટ ઊંટ પણ આપણે જોયેલો છે આપણે દરિયા કિનારે જાય ત્યાં ઊંટ હોય જ છે જોયો છે ને બધા ઊંટ હે તો ઊંટ છે એ વિશે લખવાનું છે ત્યાર પછી છે સસલું 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 ઘણા કેજની અંદર રાખતા હોય છે અથવા તો હવે તો રેસ્ટોરન્ટની અંદર એવો એવો ક્રેજ છે કે ત્યાં સસલા રાખા હોય પછી એમાં છોકરાઓ રમતા હોય ને એને ખાવાનું આપતા હોય ને એટલે અત્યારે તો તમે બહાર તો હમણાં લોકડાઉન છે એટલે ન જમવા જતા હોવ પણ પહેલાં તો ગયા હોવ તો ઘણી હોટેલોની અંદર સસલાઓ છે અથવા તો આપણા ઝૂમાં તો છે જ છે ને પછી લાયન લાયન ઝૂમાં જોયો હોય આપણા જંગલમાં જોયો હોય જોયો હોય ને ઘણી જગ્યાએ લાયન જોવા મળે છે આપણે ગુજરાતમાં રહીએ છીએ એનું આપણે સૌભાગ્ય છે કે આપણને લાયન જોવા મળે છે પછી હાથીભાઈ હાથીભાઈ આપણે આવે છે જુનાગઢમાં ખબર છે ને તમને બધાને ઘણી વખત નીકળે છે રોડ ઉપરથી તો આપણે જો લખવાનું કે મેં હાથીભાઈને રોડ ઉપર જોયેલા છે ક્યાંય ન જોયા હોય તો શું લખવાનું કે મેં એને ટીવી શોમાં જોયો છે ઘણી ટીવીમાં આવે છે ટીવી શોની અંદર હાથી આવે પિક્ચરની અંદર હાથી આવે છે આવે છે ને પછી છે બગલાભાઈ બગલાભાઈ તમે ખેતરમાં જાઓ ક્યારેક અથવા તો નદી કિનારે જાઓ કે તળાવના કિનારે જાઓ ત્યાં બગલા હોય જ છે તો બગલો હોય છે એની ચાંચ લાંબી હોય છે સફેદ હોય છે એવું તમારે લખવાનું ઓકે ત્યાર પછી છે અભિનય હવે મેં તમને ગયા પિરિયડમાં આપણે જ્યારે બુક લેતા હતા ત્યારે પણ મેં તમને કહેલું કે તમારે અભિનય કરવાનો છે હવે જુઓ અહીંયા અભિનય ભેંસ છે એ પાણી કેમ પીવે તમે બધાએ જોયું હશે હે ભેંસ કેમ પાણી પીવે જોયું છે ને બધાએ જુઓ ભેંસ છે એ કૂતરાની જેમ પાણી ન પીવે કૂતરો કેમ મોઢામાંથી પેલા જીભ બહાર કાઢે પછી જીભની અંદર પાણી લઈને લે છે લે છે ને એવી રીતે પણ ભેંસ છે એ મોટા મોટા ઘૂંટડા ભરે છે અને પછી ગળે પાણી ઉતારે છે આખું મોઢાથી પાણી પીવે છે ને ઘૂંટડા ભરીને પાણી પીવે છે બિલ્લી છે એ કેમ પાણી પીવે છે એ દૂધ કે પાણી તો એ ચાટીને એટલે કે જીભમાં લઈને કૂતરો પણ જીભમાં લઈને જ પાણી પીવે કે દૂધ પીવે છે તો આ રીતે તમારે જો અભિનય કરવાનો છે એક બાઉલ લેવાનું પછી કૂતરાની જેમ પાણી પીવાનું આ રીતે એવી રીતે પછી ભેંસ કેમ પાણી પીવે તો મોટું એક મોટું બાઉલ લેવાનું પછી એમાં મોઢું રખવાનું અને આમ ઘોટડા ભરવાના એવી રીતે પછી પોપટ છે પોપટ લીંબોળી ખાતા જોયો છો તમે ક્યારેય પોપટને બહુ સરસ લીંબોડી ખાતો હોય છે એ લીંબોળી એવી રીતે તોડે કે લીંબોડીમાંથી મીન હોય ને એનું બીજ એ ખાય છે અને એનું છોતરું છે એ ફેંકી નાખે છે પોપટ એટલું સરસ ચીવટથી ખાય છે એવી જ રીતે બેન પણ આમ જાણે બે હાથ વડે પકડીને કર્કોલીન ફોતરા ફોતરા કાઢી નાખે ને અંદરનું મીંજ હોય એ ખાય છે એમ બીલીબેન પણ એવી જ રીતે બિલીબેન શું બેન એવી રીતે ખાય છે ઉંદર પણ બેનની જેમ જ ખાય છે હાથે હું એ પકડી લે છે ઉંદર એવું સરસ રીતે ખાતા હોય છે તો તમારે આવા બને તો અભિનય કરવાના છે ત્યાર પછી શબ્દો છે છે જુઓ તમારે આ શબ્દ જોડાક્ષરો હવે જોડાક્ષરો છે હવે એને આપણે અત્યાર સુધી આપણે સાદા શબ્દો શીખ્યા છીએ સાદા શબ્દો લખતા ફાવે છે આપણે બારાક્ષરી શીખી ગયા એટલે સાદા શબ્દો વાંચી વાંચી શકીએ લખી શકીએ હવે આ જોડાક્ષરો છે તો જોડાક્ષરોને કેમ લખવા તો કે અહીંયા લખેલું છે જભો જ એક ભ અડધો અને એક ભ આખો અને એને કાનો ને માત્રો લખવો હોય ઝભ્ભો તો પેલા આવી રીતે ઝ કરવાનો પછી વર્ધો અને બીજો ભ અને કાનો અને માત્રા અને કેમ વંચાય ઝભો ઝભો એમ વાંચવાનું પછી થપ્પો થપ પો થપો આ રીતે થ પો થપો ધક્કો ધક્કો કેમ વાંચશું આપણે તો આ રીતે ધક્કો આમ લખાશ અડધો અને બીજો ક એને જોડીને કાનો અને માત્રા ધક્કો પછી મુઠ્ઠી મુઠ્ઠી હવે મુઠ્ઠી કેમ લખશું આપણે જુઓ આ રીતે મુઠ્ઠી લખાય છે મૂઠી મુઠ્ઠી આ રીતે પછી ચડ્ડી ચડ્ડી બુટ્ટી બુટી પછી ચડ્ડી આ રીતે પછી માથે મીંડાવાળા વાળા અનુસ્વાર વાળા શબ્દો અનુસ્વાર શબ્દ હોય તો મંદિર આંબલી આપણે અનિ માથે મીંડું અમ કની માથે મીંડું કમ મની માથે મીંડું મમ ખની માથે મીંડું ખમ એમ બોલીએ છીએ ને એમ કોઈ જગ્યાએ મનો ઉચ્ચાર થાય કોઈ જગ્યાએ નો ઉચ્ચાર થાય મીંડાનો તો અહીંયા આંબલી જુઓ અનુસ્ર વાળું આમ બી પછી છે મંદિર મન ર પછી છે ખંજરી આ રીતે માથે મીંડાવાળા શબ્દોનો ઉચ્ચાર કરાય અને તમારે બધાએ આવા શબ્દો તમારી રફ બુકમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે જેથી કરીને તમને લખવું ફાવી જાય ડબ્બામાં લાડુ છે ડબ્બામાં લાડુ છે આ રીતે તમારે બબે વખત બધું લખવાનું છે લીથોની અંદર પછી જુઓ શ્રી કૃષ્ણના માથે મુગુટ છે શ્રીકૃષ્ણના માથે મુગુટ છે શ્રી કૃષ્ણના માથે મુગુટ છે શ્રી કૃષ્ણ જુઓ કઈ રીતે લખ્યું છે શ્રી કૃષ્ણ જેમ બોલીએ છીએ એમ જે અક્ષર અડધો બોલાતો હોય એને અડધો લખવાનો આખો બોલાતો હોય એને આખો લખવાનો શ્રી કૃષ્ણ એમાં સ અડધો બોલીએ છીએ અને હણને આખો બોલીએ છીએ પછી યજ્ઞ ય તો આપણે કકોની અંદર શીખી ગયા છીએ જુઓ છે ને રીતે તમારે બધા જ શબ્દો વાંચવાના છે અને પછી જોઈને લખવાના છે સાચી જોડણી સાથે મોતી જેવા અક્ષરો એ હવે શ્ર ક્ષ અને જ્ઞ વાળા શબ્દો શ્ર ક્ષ અને જ્ઞ વાળા શબ્દો તમારે અહીંયા આપેલા છે એની નીચે અંડરલાઈન કરવાની છે આવા શબ્દો નીચે તો શ્રીધર પ્રજ્ઞા શ્રદ્ધા જ્ઞાનો જ્ઞાનનો યજ્ઞ ઋષિઓના શ્રમનું પક્ષીઓ છે ને આ રીતે તમારે અન્ડરલાઇન કરવાના છે બધા શબ્દો વાંચવાના છે અને અન્ડરલાઈન કરવાની છે ઓકે તમારે બધા જ શબ્દો વાંચીને પછી જે શબ્દ આવી રીતે આવતો હોય એમાં અન્ડરલાઈન કરવાની છે પછી આવા શબ્દો તમારે મળે તો બુકમાં લખવાના છે હવે ત્યાર પછી એ શબ્દોને તમારે પાછળ લખવાના છે ક્ષત્રિય વૃક્ષો પક્ષીઓ એવું જે આપણે આ પેરેગ્રાફમાં આવ્યું છે એ બધા જ પેરેગ્રાફને તમારે પેરેગ્રાફમાં આવતા શબ્દો શ્ર ક્ષ અને જ્ઞવાળા એ શબ્દો તમારે અહીંયા લખવાના છે પાછળની સાઈડ જુઓ શ્ર ક્ષ અને જ્ઞવાળા જ્ઞ વાળા પ્રજ્ઞાજ્ઞ પ્રજ્ઞા યજ્ઞ યજ્ઞ નો જ્ઞાન અને સંજ્ઞા પછી ક્ષ ની ક્ષત્રિય વૃક્ષોની પક્ષીઓનો પક્ષીઓને યજ્ઞ અને દક્ષા ત્યાર પછી છે આશ્રમ પછી શ્રીધર ધર શ્રદ્ધા શ્રમનું શ્રમનું જે શબ્દ બે વાર આવ્યો છે બે વાર લખી લેવાનું ઓકે આ રીતે તમારે પેરેગ્રાફ વાંચીને શબ્દો લખવાનું છે હવે તમે મોટા થઈ ગયા છો ને હે તો આ રીતે તમારે શબ્દો ભંડોળ વધારવા માટે તમારી રફબુકમાં વધારાના શબ્દો મમ્મીને કહેવાનું બોલે અને તમારે લખવાના અને વધારાનું લેસન મોકલો તો પણ છૂટ છે હો બધાએ ત્યાર પછી વાસળીવાળો વાર્તા છે એની અંદર પહેલું વાક્ય ક્યુ આવશે બીજું ક્યુ આવશે ત્રીજું ક્યુ આવશે એ રીતે તમારે અહીંયાથી પેલા બધા વાક્ય વાંચી લેવાના અને પછી ક્રમમાં તમારે અહીંયા ગોઠવવાના છે હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો પછી ક્રમમાં ગોઠવશો એટલે સરસ મજાનો શબ્દ બનશે ખૂબ સરસ અભિનંદન ઓકે આ રીતે તમારે બધા નિબંધ તમને નિબંધ લખવાનો કીએ તો અત્યારે તમને એક વાક્ય લખતા આવડે તો પછી મોટા થઈને ઝાઝા વાક્ય લખતા આવડે ને એ વિશે તો અહીંયા તમને એમ કીધું છે કે આપેલા શબ્દો પરથી એક વાક્ય લખો એ શબ્દનો ઉપયોગ કરીને તો પેલો પેલો આપણે ઉદાહરણ પેલું આપેલું છે પાણી તો છોડને પાણી પીવડાવો બીજું ઉદાહરણ છે બાગ ઉદાહરણ નથી પણ એ નવું વાક્ય આપણે બનાવવાનું છે બાગ બાગમાં સરસ મજાના ફૂલો હોય છે બાગમાં સરસ મજાના ફૂલો હોય છે હવે પેટી પેટીમાંથી ઉંદરો નીકળતા હતા પેટીમાંથી ઉંદરો નીકળતા હતા પછી છે દિવસ ડગલો ડગલો પીળો હતો રસ્તો પણ સાફ રાખવો જોઈએ હજાર ગામ લોકોએ વાંસળી વાળાને હજાર રૂપિયા આપ્યા થોડાક નાના અક્ષર કરજો એટલે સમાઈ જશે ટોપી વાંસળી લાલ ટોપી પહેરી હતી પછી છે વાસડી વાસળી જોક અહીંયા બે જોક છે હું તમને કઉ છું સાંભળજો બધા સાહેબ હવે બે શિક્ષક અને એનો શિષ્ય એટલે કે વિદ્યાર્થી એ બંને ની ચર્ચા છે કંઈક તો એના સાહેબ કે છે કે શાળાએ મોડો કેમ આવ્યો તું કેમ મોડો આવે છે તો સાહિલ શું કે છે ખબર છે રસ્તામાં લખ્યું છે તો સાહેબ કે શું લખ્યું છે તો કે આગળ શાળા છે ધીમે ચાલો એટલે હું ધીમે ધીમે આવ્યો સાહેબ સાહેબ તો ચક્કર ખાઈને ત્યાં જ પડી ગયા હશું આવ્યું ને હે તમને ખબર છે કે જ્યાં શાળા હોય ત્યાં આગળ બોર્ડ મારેલો હોય છે કે આગળ શાળા છે ધીમે ચાલો એ કોના માટે હોય છે ખબર છે વાહનો માટે હોય છે અને જે રસ્તા માંથી નીકળતા હોય છે એના માટે પણ હોય છે કે આગળ શાળા છે એટલે બધા ધીમે ધીમે ચાલો જેથી કરીને બાળકો આવતા હોય તો એક બીજા એકાબીજા સાથે ભટકાય નહીં અને ખાસ કરીને એ બધું વાહનો માટે લખેલું હોય છે કે આગળ શાળા છે ધીમે ચાલો તો આ ભાઈને એમ કે મને પણ ધીમે ચાલવાનું કીધું એટલે હું પણ ધીમે ચાલું એટલે હું મોડો પહોંચ્યો સારી ગયા હસું આવ્યું ને બધાને હવે બીજું સરસ મજાનું છે સિંહ કે એ હાથી આ જંગલનો રાજા કોણ શું કહે છે સિંહ હાથીને કે કે આ જંગલનો રાજા કોણ એટલે મને ખબર નથી શું કીધું હાથી ભાઈએ મને ખબર નથી એટલે સિંહ કે તને ખબર ન હોય એવું ન બને જા શોધી આવ શું કહે છે તને ખબર હોય એવું ના બને જ્યાં શોધી આવ્યું ને મને ખબર નથી કહી સિંહને સૂંઢમાં લઈને દૂર ફેંકી દીધો કહ્યું ને મને ખબર નથી એમ કરીને લઈને દૂર ફેંકી દીધો હાથી કહે સિંહ કહે હાથી ભાઈ શોધવા ન જવું હોય ને તો ના પાડી દેવાય આમ કોઈને ફેંકી ન દેવાય શું કીધું હાથીભાઈને કે તમારે ગોતવા ન જાવું હોય તો આમ કોઈને ફેંકી ના દેવાય ના પાડી દેવાય કે ભાઈ મારે ગોતવા જાવું નથી હવે સિંહ રાજા હોય અને એની સામે હાથીભાઈ કંઈ બોલે તો સિંહભાઈ છોડે એટલે હાથીભાઈ કે એના કરતાં જવા જ ગયો સૂંઢમાં લઈને કર્યો છેટો ઘા હું આવ્યું ને બધાને હે બહુ સરસ છે આ બંને જોક્સ તમે કહેજો તમારા મમ્મી પપ્પાને અને સરસ મજાના બોલો ને એવો એક વિડીયો ઉતારી લેજો બહુ સરસ જોક્સ છે છે ચાલો ત્યાર પેજ હવે અહીંયા કેટલાક મણકા આપેલા છે જુઓ અહીંયા આપણને જે મણકા આપેલા એક છે તો એનો ક બે છે એના મ ત્રણ છે એના ર ચાર છે એના ગ પાંચ છે એને અણ અને છ છે એના છ અને સાત છે એના ચ આવી રીતે આપણને શબ્દો આપેલા છે હવે નીચે તમારે કયા ટપકાનો કયો અક્ષર છે એ રીતે કરીને તમારે નીચે શબ્દ બનાવવાનો છે તો પહેલો અક્ષર છે એક ટપકો અને બીજામાં છે ત્રણ ટપકા તો પહેલો અક્ષર એક ટપકો વાળો કયો છે તો કે ક અને એક છે આ ક અને બીજો છે ર એટલે અહીંયા આવશે જુઓ છે ને કર ત્યાર પછી છે સાત અક્ષર અને ત્રણ અક્ષર તો સાત અક્ષર શું છે તો કે ચ અને ત્રણ અક્ષર શું છે તો કે ર આ તો અહીંયા શું આવશે ચ ર ત્યાર પછી છે બે અક્ષર બે ટપકા અને પાંચ ટપકા બે ટપકા અને પાંચ ટપકા તો એમાં શું આવશે તો બે ટપકા ટપકા એટલે મ અને પાંચ ટપકા એટલે ણ તો મણ થઈ ગયું હવે આ રીતે આપણે નીચેના ટપકા જોઈએ પછી નીચે ર ગ તમને બધાને ઉપરના આટલા ઉદાહરણ આપ્યા એના ઉપરથી તો આવડી જ જશે તો આ રીતે તમારે બધા શબ્દો બનાવી લેવાના છે હવે ત્યાર પછી તમારે કલ્પના કરવાની છે હું તમને પ્રશ્ન પૂછું ને એનો તમારે કલ્પના કરવાની જો ઘરમાં દૂધ ન લાવવામાં આવે તો શું થાય હાલો કયો જોઈએ ઘરમાં દૂધ ન લઈ આવે તો શું થાય તો તો ન ગમે દૂધ પીવા ન મળે આપણે બધા દૂધ પીએ છીએ ને ગાયનું દૂધ હે આપણે દૂધ પીવા ન મળે તો તો બહુ મુશ્કેલીમાં મૂકી જાય દૂધમાં પછી જો કંડક્ટરની નોકરી મળી જાય તો શું થાય તમને બધાને કન્ડકટરની નોકરી મળી જાય તો શું મજા આવે હે હા મજા આવે રોજ મુસાફરી કરવાની મજા આવે ને રોજ ગામ જવાનું પછી તો તો મજા પડી જાય પછી બહાર ગામ જતા ગાડીને પંચર પડે તો ઓહો હો તો તો જ્યાં પહોંચવું હોય ત્યાં મોડા પહોંચાય અને હેરાન થવાય રમત રમવા કોઈ સાથી ન મળે તો 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 એકલું જ રમવું પડે એકલું જ રમવું પડે ને અથવા તો શાંતિથી બેઠું રહેવું પડે આવી રીતે આવા પ્રશ્નોના જવાબ તમારે મૌખિક આપવાના છે અને થોડુંક લખી લેવાનું ઓકે તો અહીંયા આપણે આ લીથો પેજ પૂર્ણ કરીએ છીએ અને તમને આ પીપુડીવાળાનું એક ગીત સરસ મજાનું છે સંભળાવી દઉં છું ઓકે તો આપણે ગાઈએ આ ગીત આપણી બુકમાં છે પીપુડીવાળાનો પેલો તન મનીઓ તન મન ચોરી ગયો એતો કેળા નો ચોરી ગયો એ તો કેળા નો કરંડિયો કેળા ખવાય છે ખવાય છે ભાઈ કેળા ખવાય છે છાલો ફેંકાય છે ભાઈ છાલો ફેકાય છે ચોરી પકડાય છે ભાઈ ચોરી પકડાય છે મન મને મનમાં તન મન મુંજાય છે મન મને મનમાં તન મનિયો મુંજાય છે પીપુરીવાળાનો પેલો તન મનયો તન મનયો ચોરી ગયો એતો ચીકુ નો કરંડિયો ચોરી ગયો એતો ચિકુ નો કરંડિયો ચીકુ ખવાય છે ભાઈ ચીક્કુ ખવાય છે ચીકુ ખવાય છે ભાઈ ચીક્કુ ખવાય છે ઠળિયા ફેકાય છે ભાઈ ઠળિયા ફેકાય છે ચોરી પકડાય છે ભાઈ ચોરી પકડાય છે મન માને મનમાં તન મનયો મૂં જાય છે મન માને મન માં તન મનિયો મું જાય છે પીપુડી વાળાનો પેલો તન મનીયો તન મનીયો ચોરી ગયો એ તો જાંબુ નો કરંડીયો ચોરી ગયો એ તો બીજું શું છે કેરી નો કરંડીયો ચોરી ગયો એ તો સીતાફળ નો કરંડીયો આપને ભાવતી દરેક વસ્તુને આ વાક્યમાં જોડીને તમે આ રીતનું ગીત બનાવી શકો છો આવું સરસ મજાનું ગીત છે પીપુડીવાળાનો પેલો તનમનિયો ચોરી ગયો એ તો કેળાનો કરંડિયો અને ચીકુનો કરંડિયો કરંડિયો એટલે આખું ટોપલું આખું ટોપલું ચોરી જાય છે પછી ખબર કોઈને ના પડે પણ ભાઈને શું હોય હે તનમનિયાને કે કોઈને ખબર નહીં તનમનિયો એટલે વાંદરો કે કોઈને ખબર નથી પણ એને એવી ખબર ના હોય કે હું છાલો જ્યાં ત્યાં ફેંકી શકાય પકડાઈ જઈશ પછી છાલો ફેંકે છે જ્યાં ત્યાં આટલે પકડાઈ જાય છે પછી તનમનિયા ભાઈ મુંજાય છે એવી રીતે આ તનમનિયાનું સરસ મજાનું ગીત છે આપણે અહીંયા આ લીધો પૂરો કરીશું બાય